કે નદીના પાણી નીચે પથ્થર અને પગથિયા ક્યાં છુપાયેલા છે એ જાણવાની મહેનત આપણે કરતા નથી અને એને કારણે અત્યારે આપણે બીજા દેશોમાં ખાસ કરીને પશ્ચિમના દેશોના ટેકનોલોજીના યંત્રોના અને વિજ્ઞાનના કઠપુતલી પપેટ ઉપર છીએ આ માઇક્રોફોન જેના ઉપરથી હું બોલું છું એ ભારતની શોધ નથી આ ઘડિયાળ જેના આધારે તમે બધા ટાઈમ જોઈને આવ્યા હશો પછી મોબાઈલમાં જોયો હશે કે કાંડાની ઘડિયાળમાં જોયો હશે ભારતની શોધ નથી આ જે કોમ્પ્યુટરની અંદર આ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ અને જે કેમેરાથી આ ફિલ્મ ઉતરી ભારતની શોધ નથી દરેક જગ્યાએ તમે જુઓ તમે સિવાયેલા કપડાં પહેરીને બધા બેઠા છો બધામાં કંઈક ને કંઈક સ્ટીચ છે ટાંકા છે કપડામાં જોઈ લેજો સિવાયેલા કપડા સિંગરના સિલાઈ મશીન ઉપર સિવાય છે ભારતની શોધ નથી હાથેથી સિવાયેલા નથી હું તમને બતાવી દઉં આ સિમેન્ટ કોન્ક્રીટનું બનેલું એમ કે આ મકાન છે જેમાં એર કન્ડિશનર ચાલુ ન હોય અત્યારે તો તમે બેસી જ ન શકો કારણ કે ઉનાળો છે ભારતની શોધ નથી તમે આમ પાછળ બેઠેલા મિત્રો છે એને કદાચ એવું થતું હશે કે આ આપણે દૂર બેઠા છીએ એટલે વાંધો નહીં આપણે મોબાઈલમાં એસએમએસ એકબીજાને કરી શકીએ એમ કે અંદર મોબાઈલમાં કંઈક ફેસબુક કે ટ્વિટરે લોગ કરી શકીએ તો એ મોબાઈલ પણ ભારતની શોધ નથી બહુ વિચિત્ર લાગે એવી વાત છે પણ હું તમને સમજાવું છું કે કેટલી હદે આપણે ટેકનોલોજી અને બાબતની અંદર આપણો વારસો ગુમાવીને બેઠા છીએ તમારા બધાના ખિસ્સામાં બોલ પોઈન્ટ પેન કે જેમાંથી શાહી છલકાઈ નહીં અને એક નાનકડો બેરિંગનો છરો હોય એ નોટની અંદર લખતી જાય એ બોલ પોઈન્ટ પેનથી દુનિયામાં કેટલી બધી ક્રાંતિ થઈ એ તમે જાણો છો આપણી શોધ નથી વિચારજો ક્યારેક આ વિચારવાની જરૂર છે અને આ જો અત્યારે નહીં વિચારીએ તો આગામી પચાસ વર્ષ પછી આપણી પાસે કોઈ ચાન્સ નહીં રહે કારણ કે દુનિયામાં શોધાવા જેવી કેટલી પ્રોડક્ટ શોધાઈ રહી છે શોધાઈ ગઈ છે ઇમ્પ્રુવ થઈ રહી છે અને બધી જ આપણે ખરીદવી પડે છે દુનિયાના બીજા દેશો પાસેથી આપણે ફ્લાઇટમાં ઉડીને એકથી બીજી જગ્યાએ જઈએ છીએ મેં કીધું એમ સાધુ મહાત્માઓ પણ જતા હોય છે ફ્લાઇટ આપણી શોધ નથી દુનિયાભરમાં બે જ કંપનીઓ છે જે વિમાનો બનાવે છે બોઇંગ અને એરબસ એરબસ ફ્રાન્સની કંપની છે બોઇંગ અમેરિકાની કંપની છે આપણે આપણી એરલાઇન્સ ખરી ડેક્કન ખરીન જેટ ખરીન જાતની આપણી એરલાઇન્સ ખરી પણ જે એરલાઇન્સે વિમાન ખરીદવાના છે ક્યાંથી ખરીદશે અહીંનો એક માણસ સુરતનો માણસ નક્કી કરશે કાલે હું મારી એરલાઇન્સ સ્થાપીશ તો એરલાઇન્સ સ્થાપવા માટે સો વિમાન એને માની લો કે ખરીદવાના થશે તો વિમાન કઈ કંપનીના આવશે લડવું છે આપણે પાકિસ્તાન સામે કારગીલનું યુદ્ધ પણ યુદ્ધ લડવા માટેની હોવિધઝર તોપ ક્યાંથી આવશે હિમાલયની અંદર જઈને બોમ્બાર્ટમેન્ટ કરવા માટેના મિરાજ વિમાન કે મીગ વિમાન ક્યાંથી આવશે આ પ્રશ્ન થતો જ નથી એક પ્રજા તરીકે સવારથી સાંજ સુધી ઓટોમોબાઈલનો આપણે ઉપયોગ કરીએ છીએ કોમ્યુનિકેશનના સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ ટ્રાન્સપોર્ટેશનનો આટલો બધો ઉપયોગ કરીએ છીએ આ સાદો સવાલ આપણને નથી થતો કે આવું કેમ બન્યું કે આ બધી જ વસ્તુઓ આપણે બીજા ઉપર ડિપેન્ડન્ટ છીએ આપણે વાતો કરીએ છીએ પેલો સ્વદેશ ફિલ્મમાં શાહરૂખ ખાનનો એક સરસ મજાનો સંવાદ છે જે મને બહુ ગમે છે કે જબ ભી હમ કિસી સે દબને લગતે હે તબ હમ સંસ્કાર ઓર સંસ્કૃતિ કી બાતે કરને લગતે હે બહુ કડવી લાગે એવી પણ બહુ હૃદયની આરપાર નીકળી જાય એવી વાત છે કે એક જ વાત આપણી પાસે કરવાની છે ને એ વાત કરવા માટેનું માઇક્રોફોન તો ફોનથી આવશે આ કોન્સેપ્ટ તો આપણો છે ને એ વાત મૂકવા માટેનું પ્રેઝન્ટેશનનો કેમેરા કે જે કોમ્પ્યુટર છે એ બહારથી આવશે ગઈકાલે જ એક મિત્ર સાથે મારા ઓનલાઈન ચર્ચા થતી હતી તેમણે એમ કહ્યું કે આપણે પાસે સૌથી વધારે દુનિયામાં ડોક્ટર ને એન્જિનિયર છે મેં એમ જવાબમાં આપ્યું કે ડોક્ટર ને એન્જિનિયર આ બે વિદ્યા શાખાઓનો સિલેબસ જ આપણો ઉધાર લીધેલો છે કારણ કે મેડિકલ સાયન્સ અને એન્જિનિયરિંગ ટેકનોલોજી આ બે માંથી એકેયમાં અત્યારે વર્તમાન ભારતનું કોઈ પ્રદાન નથી આ તો રેડીમેડ લીધેલો ટેકનોલોજી સ્વરૂપ છે બહારથી આવેલો આખો કોન્સેપ્ટ છે જનકભાઈ બાયોલોજી ભણાવે છે એમને ખબર હશે કે મેડિકલ સાયન્સના મોટા ભાગના સિદ્ધાંતો છે એની અંદર નામ આવે તો વિદેશી વિજ્ઞાનીઓને આવશે અને જે ભારતીય વિજ્ઞાનીના આવશે જેમ કે જગદીશ ચંદ્ર બોઝ કે ડોક્ટર હરગોવિંદ ખુરાના એ ભારતના નાગરિક નહીં રહ્યા હોય ભારતના નોબલ પારિતોષિક વિજેતા વિજ્ઞાનીઓ ભારતના નાગરિક નથી વિદેશ ગયેલા છે વિદેશમાં રહેલા છે આપણે બે વ્યક્તિઓના નામ લઈએ છીએ આપણા જ્યારે અવકાશ વિજ્ઞાનની સિદ્ધિઓની આપણી વાત થાય ત્યારે બે નામ આપણને ઉભરે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બંને અમેરિકન નાગરિક કલ્પના ચાવલા ચંડીગઢની અંદર ભણ્યા સુનિતા વિલિયમ્સ બચપણથી જ અમેરિકામાં ગુજરાતી છે બંને અમેરિકન સિટીઝન આપણે તો મારે મોગલને ને ફૂલાઈ પિંજારા એવી ગુજરાતી કહેવત છે એના જેવો ગર્વ લઈએ છીએ કે આપણી બે છોકરીઓ આકાશમાં ગઈ આપણી બે નહીં બે અમેરિકન નાગરિક છોકરીઓ આકાશમાં ગઈ જે ભારતીય મૂળની હતી આ વાસ્તવિકતા છે કડવી લાગે તો પણ આ વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતા દૂર કરી શકવાની તાકાત શક્તિ અને તક અહીં જેટલા યુવાન મિત્રો બેઠા છે એની પાસે છે કારણ કે જો અમારા બધા જેટલા બેઠા હતા આગલી લાઈનમાં પાંચ સાત જે લાઈન છે એમાં એ લોકો પાસે હોત તો આ વાસ્તવિકતા ક્યારે નહીં બદલાઈ ગઈ હોત હવે તમારી પાસે છે મિત્રો આ તાકાત તમે મહેન્દ્રસિંહ ધોનીની જેમ ચોવીસ વર્ષે કેપ્ટન થઈ અને અઠ્યાવીસ વર્ષે વર્લ્ડ કપ જીતીને લઈ આવી શકો એમ છો અને એ તાકાતને તક તમારી પાસે છે એ બાયોનિક્સ રસ એ મારો રસ કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કે મોગલ બાદશાહોની અમે નથી આવવાની મેં તમને હમણાં સમજાયું એમ સવારે ઉઠો અને મોઢામાં ટૂથબ્રશ નાખો ત્યારથી માંડીને સાંજે મોસ્કીટો રાતના રિપેલન્ટ ચાલુ કરી સ્વિચમાં એકાદું ઓલ આઉટ કે એકાદું ગુડ નાઇટ અને તમે સુઈ જાઓ ત્યાં સુધી ગુલામી જ ગુલામી છે કારણ કે એક સાધુ મચ્છર મારવાનું મોસ્કિટો રિપેલન્ટ આપણે શોધતા નથી આપણું પોતાનું છેલ્લા ત્રણસો વર્ષની અંદર જેને લાઈફ ચેન્જિંગ કહેવાય એવી કોઈ પેટન્ટ આપણી પાસે નથી લાઈફ ચેન્જિંગ કહેવાય એવી જેમ કે મોબાઈલ ફોનનો ટચ સ્ક્રીન આપણી પાસે નથી મુદ્દો જે છે બહુ મજાનો છે કારણ કે ભારત આ બધા જ વિજ્ઞાનનું પાયોનિયર રહ્યું છે કર્ણાટકની અંદર એક ગામડામાં જ્યારે ભારત બ્રિટિશ શાસનની ગુલામીમાં હતું ત્યારે એક ખેડૂતને ખેતી કરતા કરતા એક પથ્થર એક આખો મોટો શિલાલેખ છે શિલાલેખની અંદર ગણિતના દ્વિઘાત સમીકરણો જેને કોડ્રાટિક ઇક્વેશન્સ કહેવામાં આવે છે એ દ્વિઘાત સમીકરણો લખાયેલા છે વિચલનના અને કલન ગણિતના કેટલાક સિદ્ધાંતો લખાયેલા છે ભાસ્કરાચાર્યનો બનાવેલો હોય એવું માનવામાં આવે છે શિલાલેખ જેની અંદર ભાસ્કરાચાર્ય આખા શિલાલેખની અંદર જે લખાણ કર્યું છે જે લગભગ એમ માનો કે સાતમી આઠમી સદીનો હશે માનવામાં આવે છે એની અંદર ઋગ્વેદનો એક શ્લોક ટાઈકો છે શિલાલેખ પૂરી કરતી વખતે અને ઋગ્વેદનો શ્લોક ટાઈકો છે એનું નામ છે પ્રજ્ઞાનમ બ્રહ્મ જ્ઞાન એ જ બ્રહ્મ છે બ્રહ્મ શું છે જ્ઞાન એ બ્રહ્મ છે પ્રજ્ઞાનમ બ્રહ્મ આ એ દેશ છે કે જ્યાં નચિકેતા યમના દરબારની અંદર જાય છે યમરાજ ની દરવાજે ત્રણ દિવસ લગી એમ કે બેઠો રહે છે અને ત્રણ દિવસ લગી બેઠા બેઠા કહેતા એમ કે યમરાજ ની પ્રતિક્ષા કરે છે ને યમરાજ આવે છે ને એમ કહે છે કે છોકરા એમ કે તું જીવતો હોય પહોંચી ગયો મારે તને પાછો મોકલવો પડશે તારો વારો તો આવ્યો નથી એટલે હું તને સ્વીકારી ન શકું અને ત્રણ દિવસ મારી રાહ જોઈ બોલું તને શું આપું એના બદલામાં હજાર વર્ષનું આયુષ્ય આપું યમ છું હજાર વર્ષનું આયુષ્ય આપું તને ઘોડા આપું ગાડી આપું સામ્રાજ્ય આપું તમામ પ્રકારના સુખ આપું અને નથી કહેતા ત્યાં એટલો એક નાનકડો છોકરો એવું કહે છે આ દેશનો કે તમે આ બધું જ જે વસ્તુ ન આપવા માટે તૈયાર થયા છો એ આપો કે એ જ્ઞાન મારી સાથે વેચી ન શકો એટલા માટે એનો અર્થ એ થયો કે જ્ઞાન ને એવી શક્તિ હશે કે એ જો મારી પાસે આવી જાય તો આ બધું તો હજાર વર્ષનું આયુષ્યના ભોગ વિલાસ સામ્રાજ્ય ને એ બધું તમારા ચરણોમાં એમને મળશે આપણો આ વારસો છે ભારત શબ્દનો અર્થ જ છે ભા એટલે પ્રકાશ રથ એટલે એની અંદર તલ્લીન થયેલું જ્ઞાનનો પ્રકાશમાં જે તલ્લીન થયેલો છે એવો દેશ ભારત પ્રજ્ઞાનમ બ્રહ્મ તો મેં કીધું એમ વિશ્વની સૌથી જૂની ટેક્સ્ટ કહેવાય એવી ઋગ્વેદનો શ્લોક છે અને પેલો ભાસ્કરાચાર્યનો મળેલો શિલાલેખ આજે લંડનની બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં છે હજી સચવાયેલો છે ત્યાંના મ્યુઝિયમમાં આજની તારીખે સચવાયેલો છે આજ ગુજરાતની અંદર કણાત મુનિ થયેલા કે જેને અણુનું બંધારણ સૌથી પહેલા આપેલું આ જ ગુજરાત જે વખતે કોઈ સેટેલાઇટ પૃથ્વી ઉપર હતા નહીં એ વખતે ભારતીય પંચાંગ તમે ઉપાડીને જોઈ જો ચંદ્રની ગતિ અને સૂર્યની ગતિ છે એની પરફેક્ટ નોંધણી એની અંદર થયેલી છે આપણને તિથિઓ બહુ વિચિત્ર લાગે છે એમ લાગે કે તારીખ બરાબર છે તારીખમાં ફેરફાર ન થાય તિથિ તો ગમે ત્યારે કંઈક ક્ષય આવી જાય ને કંઈક પુરુષોત્તમ માસ આવી જાય ને વળી એમ કે ધોકો આવી જાય બેસતા વર્ષની વચ્ચે આ એટલા માટે વિચિત્ર લાગે મિત્રો કે વધુ સાયન્ટિફિક છે કારણ કે પૃથ્વી અને ચંદ્રની ગતિ કંઈ એક્ઝેક્ટ નથી પોતાની ધરી ઉપર ફરવાની સૂર્યની આસપાસ ફરવાની ચંદ્રની પૃથ્વીની આસપાસ ફરવાની એની અંદર અલગ 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 પ્રકારના વેરિયેશન્સ છે એ વેરિયેસન્સને ક્યારે ક્યારેક એક ચક્કર છે વધારે વેલું પૂરું થઈ જાય છે ક્યારેક મોડું પૂરું થાય છે એની વચ્ચે કેટલીક સેકન્ડોનો ગેપ રહી જાય છે એ સેકન્ડોનો ગેપ તમે દરેક દિવસે ઉમરતા જાઓ તો આખા વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં કેટલાક દિવસોમાં એનું રૂપાંતર થઈ જાય અંગ્રેજી કેલેન્ડરની અંદર નું લીપ ઇયર કરી અને એનો માથા મેળ લાકડે માકડું બેસાડી દોખું બેસાડી દઉં લગ્નમાં ઘણી વાર થતું હોય એવું ચોખ્ઠું બેસાડી દેવાની ટ્રાય કરી દીધી છે આપણે જેવા બદલે બહુ સાયન્ટિફિક ગણતરીઓ કરીને એક તો વર્ષ ઓછું કર્યું ત્રણસો સાહીઠ દિવસથી ત્રણસો પાસઠ દિવસને બદલે એટલે એમ પણ વીસેક દિવસની આખો ગેપ આવે પછી આ અધિક માસથી તિથિઓના ધોકાથી એને એડજસ્ટ કરવાની આપણા પંચાંગમાં ટ્રાય કરીશ અને આ એ વખતે બધું લખાયેલું છે અને શોધાયેલું છે જે વખતે રોકેટ નહોતા ટેલિસ્કોપ નહોતા આકાશના ગ્રહોની ગતિ જાણવા માટે ત્યાં જવું શક્ય નહોતું કોઈ એમ કહે કે ભારતનો વારસો એ ભજન કીર્તનનો વારસો છે તો એ ભારતનો વારસો છે જ નહીં અહીં એક એક ઋષિ એક એક રિસર્ચર રહ્યો છે અલગ 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 વિષયો પકડી પકડીને એને રિસર્ચ કરેલા છે ઊંડા ઉતરીને જાત જાતના કેસ સ્ટડી કરીને આજની ભાષામાં કહું તો આપણા અલગ અલગ ઋષિઓ આ કરેલા છે સવાલ એ થયો કે એ લોકોએ જે રિસર્ચ કર્યા એનાથી આગળ તો વધવી જોઈએ ને વાત આપણા દાદાજી છે એક હવેલી બનાવીને ગયા હોય અને હવેલીમાં આપણે અત્યારે પગ મૂકીએ આટલા વર્ષો સુધી પગત ન મૂક્યું હોય તો તમને ખબર છે કે કુદરત તો પંદર દિવસની અંદર એમાં ધૂળ કરોળિયાના ઝાડા એવું બધું નાખીને એને ખંડેરમાં રૂપાંતર કરી નાખે દાદાના જમાનાની ગમે તેટલી ભવ્ય હવેલી હોય આજે આપણે એમાં પગ મૂકવા બે હજાર અગિયાર માં જઈએ ત્યાં સુધી મેં હવેલી હવેલી ન રહી હોય હોન્ટેડ હાઉસ થઈ ગયું હોય હમણાં ફિલ્મ આવી છે તમે લોકોએ જોયું હોય તો એમાં હવેલી જ છે એસી વર્ષ પછી શું થાય છે એવું બધું છે સ્ટોરી મુદ્દો જે છે મિત્રો એ છે કે આપણે જો આ બધા ઋષિઓએ જે કામ કર્યું એને આપણે એમ છીએ સરસ કામ કર્યું એની તસવીરો રાખીએ છીએ એના ફોટાઓ રાખીએ છીએ અને એને પગે લાગીએ છીએ એની દીવો પ્રગટાવીએ છીએ આમ કંઈ ન થાય તમે એક સરસ મજાની હવેલીનું ચિત્ર રાખો કારણે એમાં રહેવા ન જઈ શકો આ બાયોનિક્સ થ્રુ છે એટલે આપણે ઊભા આમ દાખલ થઈ જાવ એવું હોરર ફિલ્મોમાં થાય બાકી તમારે ચાર વાગે ઓલી બસ ઉપડે છે એની અંદર જવું પડે બાયોનિક્સ જોવું હોય તો આમ દાખલ ન થઈ જવાય અંદર સીધું સ્ક્રીનમાં આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આપણો જે વિજ્ઞાનનો વારસો છે સીધું સ્ક્રીનમાં દાખલ થઈ જાવ એટલે વિજ્ઞાન આવી ગયું આટલા બધા ઋષિઓ મહાન હતા ઋષિઓ મહાન હતા એવો આપણે માળા લઈને એકસો આઠ વખત ફેરવી લીધી કે આપણા ઋષિઓ મહાન હતા એટલે આપણે વિજ્ઞાનનો વિજય કરી નાખ્યું ના થાય એક વાત્સાયણ માની લો કે કામ શાસ્ત્રનો ગ્રંથ પણ લખતા હોય તો એના પછી અમારા સુરતના મુકુલ ની જરૂર પડે અત્યારે શું ચાલી રહ્યું છે એ ચેક કરવા માટે રિસર્ચ દરેક બાબતની અંદર જરૂરી છે ભારતના ઋષિઓ એક વિષય છોડ્યો નથી રિસર્ચ કરવા માટે એક વિષયની કોઈ રસાયણ વિજ્ઞાન નાગાર્જુન છે અડધા તો ગુજરાતમાં પેદા છે લાજામાંથી બ્રહ્મગુપ્ત તમે વિચાર કરો કે જો ઝીરો ભારતે શોધો ન હોત શૂન્ય શૂન્ય અરેબિક આંકડાઓ ગણાય છે પણ મૂળ શૂન્ય એ ભારતની શોધ છે જો ઝીરો ભારતે શોધ્યો ન હોત તો આખી ડિજિટલ ટેકનોલોજી જેની આપણે વાત કરીએ છીએ એ મોબાઈલથી લઈ અને ટેલિવિઝન ચેનલ સુધી એ હોત જ નહીં આપણા હાથમાં પણ આપણે ઝીરો શોધી લીધો મેં કહ્યું એમ ઝીરો શોધતી વખતે આપણે સમાજથી આગળ હતા જીરો શોધાઈ ગયા પછી આપણે પાછા સુઈ ગયા ઓલા વિવેકાનંદ ને ઉઠો જાગો જય પ્રાપ્તિ તરફ આગળ વધો એટલે બધા ઉઠે જાગે જય પ્રાપ્તિ થાય પછી પાછું સુઈ જાય હવે જય પ્રાપ્ત થઈ ગયો હવે હું જાગવાની જરૂર છે પાછું ત્યાં લગી માં કોઈક બીજો ઉઠેલો હોય જય તરફ જાય અને પછી એ જાગેલો રે પાછો જય પ્રાપ્ત કરીને સુઈ ન જાય નવા જય બનાવતો જાય એક ગિરનાર ચડે પછી દત્તાત્રેય ની ટૂંક ચડી જાય દત્તાત્રેયની ની ટૂંક ચડી જાય પછી હિમાલય ચગી ચડી જાય શિખરો તો જગતમાં કઈ ઓછા છે જ નહીં તમે નક્કી કરો કે આ શિખરમાં અટકી જવું છે તો અટકી જાવ આ કારણે આ અભિગમ જે આપણા દેશનો રહ્યો છે વિજ્ઞાન પ્રત્યેનો એ અભિગમને કારણે આપણી આ મુશ્કેલી છે આમ આપણને એમ કહેવામાં આવે છે કે તમે બધા